અર્ષ ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ વિષય ગણિત પાઠ દસ ભાતની રમત સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાઠ દસ ભાતની રમત અંગ્રેજીમાં તો કે ભાતને પેટર્ન કહીશું એમાં પહેલો પ્રશ્ન જોઈએ યોગ્ય વિકલ્પ પસંદ કરું તો આપણે ડાયરેક્ટ અહીંયા જવાબ જોઈએ તો પહેલામાં આ રીતનું ત્રિકોણ દોરવાનું છે એનો અહીં બી જવાબ છે વિકલ્પ છે એટલે બી પછી બીજામાં ઉભોરો અને સી પછી ત્રીજામાં ત્રણ એકા ત્રણ ત્રણ દુ સો ખાલી જગ્યા એટલે ત્રણનો કડો એટલે નવ આવશે ચોથામાં દસ પછી એક મૂક્યો છે એક પછી બે મૂક્યા છે બે પંદર પછી ત્રણ મૂક્યા છે આ રીતે ગેપ મૂકતા જાય છે એટલે છવ્વીસ આવશે એટલે સી કરશો અહીં આપણે ક ખ પછી ક ક એટલે પછી શું આવશે તો કે ખ ખ અહીંયા એ એ લખીશું પછી બે અંકની મોટામાં મોટી બેકી સંખ્યા કીધું છે બે અંકની મોટા મોટી સંખ્યા નવ્વાણું થાય પણ અહીંયા બેકી પૂછીશ એટલે અઠ્ઠાણું આવશે એટલે અહીંયા બી કરશું આ પેટર્ન બીજો પ્રશ્ન પેટર્ન પૂર્ણ કરો તો એમાં આ રીતે એક બે ત્રણ એટલે પછી આ ખાલી જગ્યામાં આ રીતે દોરશું પછી બીજામાં છે ગોળ દોરી અહીંયા આપણે દોરવાનું છે તો પહેલાં અહીંયા પૂરું છે પછી એક મૂકીને અહીંયા છે એટલે એક બે એક મૂક્યું અહીંયા પછી એક અહીંયા બે અહીંયા ત્રણ એટલે અહીંયા આવશે એટલે આ રીતે ગોળ ક્રીમ તમારે જાતે દોરવાનું છે આ બે તમારે જાતે દોરવાના છે પછી ચોથો પ્રશ્ન છે પાંચ સાત નવ એટલે અહીંયા એકૂકનો ગેપ છે બધી એ તમે જોઈ શકશો પછી આઠ નો ઘડીઓ છે અહીંયા આમાં પછી અહીંયા માઇનસ થયા છે સુડતાલીસમાં બે જાય તો ચુમ્માલીસ છુમ્માલી બે જાય તો એકતાલીસ એકતાલીસમાં બે જાય તો આડત્રીસ આ રીતે માઈનસ છે પછી અહીંયા પંદર 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 છડાવ્યા દસમાં પંદર આખો તો પચીસ પચીસમાં પંદર નાખો ચાલીસ આ રીતે આમાં આપેલું છે આઠમા માં અઢાર સત્યાવીસ અને આડત્રીસ પછી નવમાં રવિવાર મંગળવાર ગુરુવાર શનિવાર સોમવાર અને બુધવાર પછી ત્રીજો પ્રશ્ન ચાલીસ થી છપ્પન વર્ષે આવતી બેકી સંખ્યા લખો તો ચાલીસ થી બેતાલીસ માં બેકી સંખ્યા કઈ આવશે તો બેતાલીસ ચુમ્માલીસ છેતાલીસ અડતાલીસ પચાસ બાવન અને ચોપ આગળનો પ્રશ્ન ચોથો ચુમ્માલી વત્તા અગિયાર કરતા મળતી સંખ્યા લખી તે એ છે કે બે કે તે કહો તો એમાં એનો બેનો સરવાળો કરીએ તો આપણને પંચ્યાસી જવાબ મળે અને એ સંખ્યા એકી સંખ્યા મળશે આપણને પછી ક ન ખ મગન ઘન છમે છ છે છુપાયેલા વાક્યોને શોધો તો નમન નમે છે પછી આગળ છઠ્ઠું છે કે એક આ બે વ ત્રણ થી કા કાપલે છ બે સાત ચાર આઠ છે છુપાયેલા વાક્યને શોધો તો આવતીકાલે રજા છે આ રીતે થશે સાતમું તમારે જાતે કરવાનું થશે આઠમું આપેલી નદીઓના નામને કક્કાવારી પ્રમાણે લખવાના છે તો તાપી સાબરમતી નર્મદા કાવેરી ગંગા હુગલી યમુના મહીને વાત્રક તો પેલા કાવેરી કાલે કલમ પ્રમાણે કીધા છે કાવેરી ગંગા તાપી નર્મદા મહી યમુના વાત્રક સાબરમતી અને પછી તમારા પાંચ મિત્રોના નામ લખો મેં અહીં લખી દીધા છે તમારે તમારા મિત્રોના લખવાના છે એ તમે જોઈને લખી શકશો પછી કે ઉપર જે નામ આપણે લખીએ અને અહીંયા કક્કાવારી પ્રમાણે લખવાના એટલે કલમ પ્રમાણે તો પહેલાંમાં સ્વર અને વ્યંજન તો પહેલાં સ્વર આવે ને પછી વ્યંજન આવે પછી અગિયારમાં નીચે આપેલી પેટર્નમાં કયા આકારનું પુનરાવર્તન થાય છે તે આકાર આપેલા બોક્સમાં દોરો એટલે અહીંયા આકાર આપેલા છે એમાંથી એકને એક આકાર ફરીવાર આવે છે એ આકાર આપણે અહીંયા દોરવાનો છે આમાં તમે જોઈને અહીંયા તમે દોરી નાખશો બારમો પ્રશ્ન નીચે આપેલી કઈ પેટર્ન એ ભાતમાં કે તમને દસ દસમાં વધારો જોવા મળે છે તો કે સીમાં એકસો ચોપન એકસો ચોસઠ એકસો ચુમ્મોતેર એકસો સોર્યાસી એટલે સી આવશે પ્રશ્ન છે તેરમું કે તમારા વર્ગની કુલ સંખ્યામાંથી બે બાદ કરતાં મળતી સંખ્યા એકીસે કે બેકી એ તમારે તમારી જાતે જ કરવાનું છે કે તમારા વર્ગના આધારે એકીસે કે બેકી એ તમારે જોવાનું છે પછી નીચેનામાંથી કઈ પેટર્નની વિકસિત પેટર્ન છે એટલે કે વિકસતી તો ડી આવશે આ ફૂલવાળી પછી પેટર્ન પૂર્ણ કરો પાંચ વત્તા છ એટલે અગિયાર સાત વત્તા આઠ પંદર નવ વત્તા દસ એટલે ઓગણીસ અગિયાર વત્તા બાર એટલે ત્રેવીસ તો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે હવે તેર અને ચૌદ તો જવાબ આવશે સત્યાવીસ હવે સોળમું વાક્ય ક વાંચતો નથી તમારે વાંચીને પછી વાક્ય બનાવવાનું છે તો કે હું ધોરણ ત્રણમાં ભણું છું હવે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન છે એમાં આપણે ડાયરેક્ટ જવાબ જોઈશું તો અહીંયા બી આવશે પહેલામાં બીજામાં બી આવશે ત્રીજામાં સી આવશે ચોથામાં એ આવશે પાંચમામાં તમારે આ રીતની ડિઝાઇન દોરવાની છે છઠ્ઠામાં તમારે આ રીતે દોરવાની થશે અને સાતમામાં વાક્ય છે કે હું ખૂબ ખુશ છું આઠમામાં છે કે કક્કાવારી પ્રમાણે કે નામ ગોઠવવાના હશે તો અમદાવાદ ગાંધીનગર ભાવનગર રાજકોટને સુરત આપેલું છે પેટર્ન પૂર્ણ કરો ત્રીસ પચીસ એકવીસ અઢાર અને સોળ અને પંદર પેટન પૂર્ણ કરો બીજું છે બાસઠ ચોસઠ અડસઠ ચુમ્મોતેર તો બ્યાસી અને બાણું અહીં આપણે ધોરણ ત્રણ ગણિત દસ કે ભાતની રમતનું સ્વ